કચ્છના હરામીનાળા બોર્ડર વિસ્તારમાંથી છેલ્લા ત્રણ દિવસમાં 21 પાકિસ્તાની બોટ અને 5 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા છે. ત્યારે આ મામલે ઘૂસણખોર પાકિસ્તાનીઓની ભુજના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં પૂછપરછ કરાશે. હરામીનાળાના પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પ્રવેશ કર્યો તે બાબતે સઘન તપાસ કરવામાં આવશે. બીજી તરફ હરામીનાળા વિસ્તારમાં બોર્ડર ફેન્સિંગ ન હોવાના કારણે પાકિસ્તાનીઓ ક્રીક વિસ્તારમાં ચેનલ પાર કરી ઘૂસી જાય છે. હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. ત્રણ એક દિવસ દરમિયાન ટુકડે ટુકડે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભુજના સેક્ટર હેડક્વાર્ટર નીચે આવતી બટાલિયનના કોરી ક્રીક વિસ્તારની અંદર આવેલ હરામીનાળાની અંદરથી 21 જેટલી બોટો કબજે કરેલ છે. એ 2+3 એટલે કુલ 5 વ્યક્તિઓને પણ ડિટેઇન કરેલી છે અને દયાપુર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર સોંપેલ છે. વિવિધ એજન્સીઓ જે સરહદ સાથે સંકળાયેલી છે, જે ટ્રાન્સબોર્ડર ઓપરેશન છે, નાર્કો ટેરરિઝમ છે કે બીજી જે પ્રવૃત્તિઓ હોય, એન્ટી ગેમ્બલિંગ હોય કે સોરી એન્ટી સ્મગલિંગ કે વગેરેને સાથે સંકળાયેલી એસ્પાયનેજ છે, જાસૂસી છે, વધે સાથે સંકળાયેલી સેન્ટ્રલની અને રાજ્યની 22 એજન્સીઓ લગભગ ભુજ ખાતે હેડક્વાર્ટર ધરાવે છે.